हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ તે ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 બેઝિક કમ્પ્યુટર પ્રોગ્રામિંગ BCP જે સેમેસ્ટર 1 કમ્પ્યુટર બ્રાન્ચ ની અંદર મેઇન સબ્જેક્ટ છે એનું મોડલ પેપર 2 તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ તમારું મોડલ પેપર 1 આપણે ઓલરેડી અપલોડ કરી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેક ના કરો ચેનલ ઉપર નવા હતો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આગળ જે પણ મેં વિડિયો તમને પ્રોવાઇડ કર્યા છે, વિડિયો કેટલા યુઝફુલ થઈ રહ્યા છે એ મને કોમેન્ટની અંદર ખાસ કહેજો વિદ્યાર્થી મિત્રો, જેથી આઈડિયા આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રોને આગળના વિડિયો હેલ્પફુલ થઈ રહ્યા છે. ઓલરેડી આપણે BCPનું IMP ક્વેશ્ચન બેંક અપલોડ કરી દીધી છે, મોડલ પેપર 1 પણ અપલોડ કરી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, મોડલ પેપર 1 BCP ની IMP વિથ આન્સર, મોડલ પેપર 1 ના આન્સર વિથ આન્સર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર એક કોર્સ બનાવ્યો છે, કોર્સ ની અંદર મૂકી દીધા છે. હજી સુધી પરચેસ ના કર્યો તો ફટાફટ પરચેસ કરી લેશો. મોડલ પેપર 2 તમારું સમક્ષ રજૂ કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો એક ખાસ તમારું એનું પણ સોલ્યુશન અત્યારે બતાવવાનો છું અને એ સોલ્યુશનની PDF આપણે ક્યાં મૂકેલી છે, ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક છે, લિંક ની અંદર મૂકેલી છે. એટલે કે કોર્સ છે આપણો, એ કોર્સ ની અંદર મૂકેલી છે. તો હજી સુધી પરચેસ ના કર્યો તો ફટાફટ પરચેસ કરી દેશો. આપણો એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, એ વોટ્સઅપ ગ્રુપ ની અંદર જોઈન ના તો ફટાફટ જોઈન થઈ જશો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આપણે BCP ની વાત કરીએ તો ફર્સ્ટ સેકન્ડ જે મોડલ પેપર છે, અહીંયા મોડલ પેપર 1 છે પણ એનું નામ છે 2. ઓકે, મોડલ પેપર 2, તો મોડલ પેપર 2 ની અંદર ક્વેશ્ચન નંબર 1 છે, એક્સપ્લેન સેલ બાય રિફ્રેશ વિથ પ્રોપર એક્ઝામ્પલ. 3 માર્ક્સ ની અંદર એક ક્વેશ્ચન પૂછેલો છે. હવે એનો આન્સર વિદ્યાર્થી મિત્રો, તો આ તમારું મોડલ પેપર 2 જે છે એનું સોલ્યુશન અહીંયા જોઈ શકો છો. એક્સપ્લેન કોલ બાય રિફર વિથ પ્રોપર એક્ઝામ્પલ, તો એનો આન્સર અહીંયા આપી દીધો છે, વિથ એક્ઝામ્પલ આ સાથે આપી દીધો છે. ક્લિયર? 3 માર્ક્સ ની અંદર. ઓકે, એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન એફ સ્કેન એફ અને ફંક્શન વિથ પ્રોપર એક્ઝામ્પલ. 4 માર્ક્સ ની અંદર, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનું સોલ્યુશન જોતું હોય વિદ્યાર્થી મિત્રો તો અહીંયાથી એનું સોલ્યુશન તમને મળી જશે. ક્વેશ્ચન નંબર 2B 4 માર્ક્સ ની અંદર જોઈ શકો છો. ક્લિયર? આનું સોલ્યુશન 1x1 આપી દીધું છે ટોટલી. ઓકે, એના આઉટપુટ લેવલ પણ અહીંયા બતાવી દીધું છે. એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર C, તો ક્વેશ્ચન નંબર C તમારો જે છે 7 માર્ક, એક્સપ્લેન ધ ફોર લૂપ વિથ પ્રોપર એક્ઝામ્પલ. 7 માર્ક્સ ની અંદર પ્રોપર એક્ઝામ્પલ સાથે તમને પૂછેલું છે, એક્સપ્લેન ધ ઓપન એન્ડ ક્લોઝ ધ ફાઇલ્સ ધ ટેક્સ્ટ મોડ વિથ એક્ઝામ્પલ. તો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર સોલ્યુશન ની અંદર પ્રોવાઈડ કરી દીધું છે. ક્વેશ્ચન નંબર C જે છે એનો આન્સર અહીંયા આપી દીધો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આ મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જવાબો સાથે મૂકી દીધું છે અને આના જે ટોપ 30 ક્વેશ્ચન છે એ પણ કોર્સ ની અંદર અપલોડ કરી દીધા છે. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે કોર્સ પરચેસ ના કરો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઉપયોગી છે, તો 1x1 તમે ચેક કરી શકો છો. ક્વેશ્ચન નંબર 3C એની ઓરનો જવાબ છે, આઉટપુટ 1, 2, 3 આપી જાય છે. ક્લિયર? એના પછી વાત કરીએ ઓર, તો એક્સપ્લેન ધ ઓપન એન્ડ ક્લોઝ ધ ફાઇલ ઇન ટેક્સ્ટ મોડ વિથ, તો અહીંયા ઓપન ઓપનિંગ ક્રિએટિંગ ફાઇલ જે આપેલી છે અને એના પછી જે સિન્ટેક્સ આપેલા છે અને ક્લોઝ માટેનો અલગ ફાઇલ બતાવેલી છે. ક્લિયર? ઓકે, તો આ થઈ ગયું ક્વેશ્ચન નંબર 2. હવે ક્વેશ્ચન નંબર 2 એ વોટ ઇઝ અ ઇન્સ્પેક્શન ફ્લો ચાર્ટ, ફ્લો ચાર્ટ શું છે? ઓકે, તો ફ્લો ચાર્ટ વિશે શું છે, એક્સપ્લેન ધ ઇફ એલ્સ વેથ સ્વિચ કેસ, બંનેનો તફાવત અહીંયા આપી દીધો છે. જોઈ શકો છો ઇફ એલ્સ સ્ટેટમેન્ટ અને સ્વિચ કેસ સ્ટેટમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો આ તફાવત 4 માર્ક્સ ની અંદર તમને પૂછેલો છે. અહીંયા BCP નું જે આપેલું છે એની અંદર જો ક્વેશ્ચન નંબર 2B એની વચ્ચે બંનેનો તફાવત છે 4 માર્ક્સ ની અંદર. એક્સપ્લેન ધ પોઈન્ટ ટુ એરે વિથ એક્ઝામ્પલ, તો પોઈન્ટ ટુ એરે વિથ એક્ઝામ્પલ તમને અહીંયા આપી દીધું છે. એક્સપ્લેન ધ પોઈન્ટ ટુ એરે વિથ એક્ઝામ્પલ, તો એનો આન્સર પણ અહીંયા આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? પોઈન્ટ ટુ એરે નો જે આઉટપુટ છે અહીંયા તમે સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. એના પછી વાત કરીએ ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ UDF. ઓકે, ક્લિયર? 3 માર્ક્સ ની અંદર અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો. તો એ 3 માર્ક્સ ની અંદર જે ક્વેશ્ચન છે UDF, તો UDF નું ફૂલ ફોર્મ છે યુઝર ડિફાઇન ફંક્શન આર બ્લોક ઓફ કોડ રાઇટ બાય ધ યુઝર. ઓકે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, યુઝર ડિફાઇન ફંક્શન નો કોડ છે. ક્લિયર? એના પછી ડિફાઇન ગોટ એન્ડ બ્રેક, ગો ટુ એન્ડ બ્રેક સ્ટેટમેન્ટ જે છે, તો બ્રેક સ્ટેટમેન્ટ આપી દીધું છે, ગો ટુ સ્ટેટમેન્ટ આપી દીધું છે અહીંયા. ક્લિયર? એનો વિથ આન્સર અહીંયા બતાવેલા છે. એના પછી ક્વેશ્ચન નંબર C, તો રાઇટ અ પ્રોગ્રામ ફાઇન્ડ ધ મલ્ટીપ્લિકેશન ઓફ ટુ મેટ્રિક્સ, એટલે બે મેટ્રિક્સ નો મલ્ટીપ્લિકેશન નો જે તમને ફંક્શન પૂછી શકે છે. રાઇટ અ પ્રોગ્રામ, WAP નો મતલબ છે રાઇટ અ પ્રોગ્રામ. ઓકે, રાઇટ અ પ્રોગ્રામ. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા રાઇટ અ પ્રોગ્રામ ખાસ ધ્યાન રાખી લેવાનો છે.
एना पछी बात करिए तमारो जे ये આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો ડિફાઇન ગો ટુ એન્ડ બેઝ બ્રેક સ્ટેટમેન્ટ ઓકે રાઈટ અ પ્રોગ્રામ મલ્ટીપ્લિકેશન ઓફ ટુ નંબર્સ કી દીધા છે ક્લિયર 7 માર્ક્સ ની અંદર એના પછી વાત કરીએ સ્ટાન્ડર્ડ ઓફ બફર ઇનપુટ આઉટપુટ ઓકે તો એનો આઈએમપી જવાબો સાથે અહીંયા આપી દીધું છે ક્લિયર તો અહીંયા તમે ચેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ये बता भी दीदू क्लियर ओके चलो एना पछी व्हाट इज द टेक्स्ट फाइल व्हाट इज द टेक्स्ट फाइल क्वेश्चन नंबर बी ની અંદર પૂછાયેલો છે व्हाट इज द टेक्स्ट फाइल क्लियर 4 માર્ક્સ ની અંદર ઓકે એના પછી વચ્ચે એક્સપ્લેન ધ ઇમ્પ્લીટ એન્ડ એક્સપ્લેન ધ કન્વર્ઝન ટાઈપ્સ એ ક્વેશ્ચન ની અંદર 7 માર્ક્સ ની અંદર પૂછેલો છે એના પછી ક્વેશ્ચન નંબર 3 ઓર ની અંદર તો ડિફાઈન फाइल पॉइंटर પછી આ અલગ અલગ ફંક્શન ના એક્ઝામ્પલ પૂછે છે લાઇબ્રેરી ફંક્શન વિથ યુઝર ડિફાઇન્ડ ફંક્શન ઓકે ક્વેશ્ચન નંબર 3C તો ક્વેશ્ચન નંબર 3C ની અંદર જોઈ લો એ તમને ઓકે તો અહીંયા આખો લાઇબ્રેરી ફંક્શન અને જે છે તમારો યુઝર ડિફાઇન્ડ ફંક્શન એનો આખો ડિફરન્ટ આપી દીધો છે ક્લિયર તો એક પણ ક્વેશ્ચન તમારો અહીંયા છોડવાનો નથી તૈયારી કરવામાં વિદ્યાર્થી મિત્રો એના પછી ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ વિથ પ્રોપર એક્ઝામ્પલ 3 માર્ક્સ ની અંદર પૂછી લીધું છે એના પછી વોટ ઇઝ અ પ્રોસેસ કોડ એક્સપ્લેન ધ યુઝ ધ કોડ વાત કરે છે પછી એના પછી ક્વેશ્ચન નંબર C વિથ એક્ઝામ્પલ છે ધ્યાન રાખજો ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન સુપર વિથ આઈડર પછી એક્સપ્લેન સ્ટ્રક્ચર એન્ડ યુટિલાઇઝેશન વિથ એક્ઝામ્પલ 4 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે પછી પોઇન્ટર વિથ એરે 7 માર્ક્સ ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 5 તો ક્વેશ્ચન નંબર 5 ને વોટ ઇઝ અ કન્ડિશનલ બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ પછી એક્સપ્લેન પુટ્સ ફંક્શન વિથ પ્રોપર એક્ઝામ્પલ 4 માર્ક્સ ની અંદર પછી એક્સપ્લેન ફંક્શન વિથ રિટર્ન વેલ્યુ ધ એક્ઝામ્પલ લખી દી છે 7 માર્ક્સ ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે એના પછી વાત કરીએ એક્સપ્લેન ધ પોઇન્ટર ટુ પોઇન્ટર વિથ પ્રોપર એક્ઝામ્પલ્સ 3 માર્ક્સ ની અંદર પછી એક્સપ્લેન ધ ફોર્મેટેડ ઇનપુટ આઉટપુટ ઓપરેટર વિથ એક્ઝામ્પલ અને એન્ટ્રી કંટ્રોલ લૂપ વિથ એક્ઝિટ કંટ્રોલ લૂપ 7 માર્ક્સ ની અંદર તો વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપર 2 એના આન્સર સાથે આપણે અહીંયા અપલોડ કરેલું છે તમે ચેક કરી શકો છો એક એક એક્ઝામ્પલ ના સાથે આપણે જવાબો અથવા એના જે અહીંયા યુઝર તમને પૂછેલા છે દરેક વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરી દીધી છે વિદ્યાર્થી મિત્રો એક પણ ક્વેશ્ચન આન્સર નો આન્સર બાકી રાખ્યો નથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે તો દરેક વિદ્યાર્થીને નમ્ર અપીલ છે કે ફટાફટ આ દરેક કો તમારે એક પણ ક્વેશ્ચન બાકી રાખવાનું નથી દરેક ક્વેશ્ચન ફટાફટ તૈયાર કરી દેવાના છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ એક ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો દરેક ટોપિક તમારે પરફેક્ટ રીતે તૈયાર કરી દેવાના છે આખી પીડીએફ જે છે અહીંયા મેં તમને બતાવી દીધી છે એક પણ પીડીએફ તમારે એક પણ ક્વેશ્ચન બાકી રાખવાનો નથી મોડેલ પેપર 1 અને મોડેલ પેપર 2 પ્લસ આઈએમપી વિદ્યાર્થી મિત્રો મેં અપલોડ કર્યું છે આઈએમપી પણ તમારે તૈયાર કરી દેવાનું છે પરફેક્ટલી જેથી વિદ્યાર્થી મિત્રો તમારો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય બાકી રહી ના જાય અહીંયા જોઈ શકો છો ડિફરન્સ પોઇન્ટર વિથ એરે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પોઇન્ટર વિથ એરે નો ખાસ ધ્યાન રાખજો એક પણ ક્વેશ્ચન બાકી રાખવાનો નથી પછી વોટ ઇઝ અ કન્ડિશનલ બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્સપ્લેન ધ પુટ ફંક્શન ઓકે વિથ એક્ઝામ્પલ તો અહીંયા વિથ એક્ઝામ્પલ બતાવી દીધું છે ક્લિયર એના પછી એક્સપ્લેન ફંક્શન વિથ આપેલું છે વેલ્યુ વિથ એક્ઝામ્પલ તો એટલું એ પણ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનો સ્ટેટમેન્ટ આપી દીધું છે એક્સપ્લેન ધ પોઇન્ટર ટુ પોઇન્ટર પ્રોપર એક્ઝામ્પલ તો પોઇન્ટર ટુ પોઇન્ટર એ પ્રોપર એક્ઝામ્પલ પછી એક્સપ્લેન ધ ફોર્મેટ ઇનપુટ આઉટપુટ ઓકે ઓપરેટર વિથ એક્ઝામ્પલ એના વિથ એક્ઝામ્પલ અહીંયા બતાવીને એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપ નો ડિફરન્ટ અહીંયા આપી દીધું છે તો એનો ડિફરન્ટ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો એક પણ ક્વેશ્ચન નો આન્સર અહીંયા બાકી રાખ્યો નથી તમારે પણ તૈયારી કરવામાં કોઈ પણ વસ્તુ બાકી રાખવાની નથી મોડેલ પેપર 1 મોડેલ પેપર 2 અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આટલું કરી દેવાનું છે ટોપ 30 ક્વેશ્ચન આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે એની અંદર કોર્સની અંદર મૂકી દીધા છે વિદ્યાર્થી મિત્રો એક પણ ક્વેશ્ચન બાકી રહી ના જાય એ ધ્યાન રાખજો આટલું કરવાથી તમારા સારા એવા માર્ક્સ કન્ડક્ટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો બીસીપી માટે એક પણ ક્વેશ્ચન બાકી ના રહી જાય
મોડલ પેપર 1 મોડલ પેપર 2 બંને કરી દેવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આપેલા છે એ પણ કરી દેવાના છે વિદ્યાર્થી મિત્રો અને જોડે જોડે મે ટોપ 30 ક્વેશ્ચન પણ સુપર 30 જે કહી શકાય જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ અપલોડ કરી દીધા છે વિદ્યાર્થી મિત્રો તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ